અલ્લાહ અને ભગવાન એક જ છે. આ વાતને સાર્થક કરી રહ્યા છે રાજકોટ મુસ્લિમ બિરાદરના એહસાનભાઈ ચૌહાણ, જે રમઝાનમાં રોઝા રાખે છે અને શ્રાવણમાં ઉપવાસ રાખીને મહાદેવની ભક્તિ કરે છે. ભારતમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે તેઓ મહાદેવની પૂજા કરે છે. આ સાથે જ શ્રાવણ માસના પહેલા સોમવારે તેઓ મન બુદ્ધિના બાળકો, ભિક્ષુક, અનાથ અને વૃદ્ધોને સોમનાથ મહાદેવના દર્શન કરાવે છે. આ વર્ષે પણ તેઓ મન બુદ્ધિના બાળકો, ભિક્ષુક, અનાથ અને વૃદ્ધો સહિત 230 વ્યક્તિઓને સોમનાથ ટ્રેનમાં લઈ ગયા હતા. આ યાત્રા દરમિયાન તેઓ બે ટાઈમ નાસ્તો, જમવાનો ઉપવાસ કરતા હોય તો તે લોકો માટે ફરાળ, સોડા, પાણી સહિતની વસ્તુ આપે છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ એહસાનભાઈની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. ભાઈ, અલ્લાહ ભગવાન બધું એક છે, દુઆ બધા કરતા હોય, દરગાહે બધે મુસ્લિમ જતા હોય છે, હિન્દુ જતા હોય છે, તો હું પણ મંદિરે જાઉં છું અને આ મહાદેવનું પ્રખ્યાત મંદિર છે અને બધાની મનોકામના પૂરી થાય છે, એટલે હું 32 વર્ષથી સૂર્ય મહાદેવ હાલીને જાઉં છું અને પૂજા કરું છું કોમી એકતા માટે. અને 7 સંસ્થા છે, મનબુદ્ધિના બાળકો, ભિક્ષુક, અનાથ, જે અનાથ બાળકો છે, મનબુદ્ધિની બાળકો છે, વૃદ્ધો છે, એ બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ટ્રેનમાં રાજકોટથી સોમનાથ યાત્રા કરાવું છું. બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ જમવાનું, ફરાળવાળાને ફરાળ કરાવું છું, એકટાણું કરાવું છું, સોડા રાખું છું, પાણીની બોટલ રાખું છું, બધી વસ્તુ રાખી અને એને યાત્રા કરાવું છું. યાત્રા 19 વર્ષથી કરાવું છું. હાલીન ઈશ્વરીય મહાદેવ મારા ઘરથી 10.5 કિલોમીટર થાય છે. 10.5 કિલોમીટર 30 દિવસ હાલીને જાઉં છું કે હિન્દુસ્તાનમાં કોમી એકતા રહીએ. કોરોનામાં ભાઈચારો હતો, એવી જ રીતે અત્યારે ભાઈચારો રહેવો જોઈએ. તે કોઈ ધર્મ જાતું નહોતા પૂછતા, કોણ જમવાનું દઈ જાય છે, કોનું લોહી લઈ છે, કોણ આપણને દેવા એવા, કોની મદદ લીધી. જો એ જ રીતે આપણે ભાઈચારો અત્યારે રાખી અને રહીને તો આ મોંઘવારીથી દૂર રહી અને ભાઈચારાથી બચશું, તો એ આ વિલક્ષ્ય છે. હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહેવી જરૂરી છે. કોઈના કહેવાથી કોઈ ધર્મ જાતમાં બાજવું નહીં. મોંઘવારી વિશે બાજો, એવી કમી કરો, એમાં આગળ વધો કે આ મોંઘવારી કેમ જાય. ધર્મ જાતથી કોઈ ત્યારે કરવા નહીં, બાય જાત એવું નહીં કરો. હિન્દુ મુસ્લિમ હું આટલા 19 વર્ષથી લઈ જાઉં છું અને 230 જણાને સોમનાથ લઈ ગયો હતો, જ્યારે બીજા 215-20 જણા બીજા આવ્યા હતા, જેની સુવિધા નહોતી, તો પણ બધું થઈ ગયું નહીં ચડ્યા ટ્રેનમાં, એને પણ જમાડા લઈ ગયો. મંદિરમાં ત્યાં મારા માટે વ્યવસ્થા એવી કરે છે કે પૂજારી રાહ જોવે, ત્યાં મારે લાઇનમાં ઊભું ન રહેવું પડે. એ લોકો એમ કે મુસ્લિમ ઉઠીને તમે આટલી સેવા આવો છો, જે નિષ્ભાવના ધર્મમાં કોઈ મન બુદ્ધિના કઈ જાતના એ ખબર નથી, વૃદ્ધોમાં કોઈ છે ખબર નથી, અનાથમાં કઈ જાતિના એ ખબર નથી, એને હું યાત્રા એટલે કરાવું છું. અને ત્યાં મંદિરમાં એ લોકો શિવલિંગ ઉપરથી મને નમન અને ચંદન આપે છે અને 20 મિનિટ એ લોકો અભિષેક કરાવે છે અને મને બાજુમાં ઉભા રાખે છે. એટલે એ લોકો મારી સાથે એવો વ્યવહાર નથી કરતા કે તમે મુસ્લિમ છો તો તમે ન આવો.